Hello, good evening and welcome back. I hope I'm audible and I have already present my screen with you. Okay, good, chal. Okay, done. So let us start. जे last point हतो ये हता math functions जेनी file में already open रखेली छे, right? आपड़े छ के सात फंक्शन्स बाकी छे हवे बाकी फंक्शन्स थई गया छे एंड आई हैव ऑलरेडी टोल्ड यू के आपणे अमुक फंक्शन्स छे तमारे जाते करवाना छे केम के एनी वेल्यू प्रीफिक्स ज होय छे के भाई ए कोस थीटा छे तो एनी वेल्यू आटली ज आवशे तो अहींया पण एवी ज रीते आवशे बट द थिंग इज दैट के आपणे अंदर थीटा मूकीए छीए एवरी टाइम अहींया एने रेडियन मूकवू पड़े छे आपणे रेडियन आपवू पड़े छे एटले आपणे रेडियन 30 डिग्री ना रेडियन केटला थाय ए ख्याल ना होय तो आपणे आ फंक्शन नो यूज करी शकीए छीए अने अत्यारे पण करशुं आपणे बराबर एटले तमने ख्याल आवी जाय ओके तो सौथी पहेला आपणे आपणुं सर्वर स्टार्ट करवुं पड़शे लेट मी चेक हाँ यस सर्वर स्टार्ट करेलुं छे ग्रीन कलर नो सीम्बोल वेम्प नो छे एटले आपणुं अपाचे सर्वर स्टार्ट थई गयुं छे ओके हवे हुं अहींया लोकल होस्ट खोलुं छुं ओके अने आपणा जे यस આપણા ફોલ્ડર છે એનું નામ અને મેથ ફંક્શન ઓકે છેલ્લે વન વન આવે છે એટલે જોઈએ કંઈક આપેલું હશે આપણે લાસ્ટ જે કર્યું હતું ને એ હા યસ ઓકે એટલાને હું બંધ કરી દઉં છું ટ્રિગોનોમેટ્રીના જે ફંક્શન હતા સિક્સ ફંક્શન્સ આર ધેર કોસ એ કોસ સાઇન એ સાઇન ટેન એન એ ટેન એટલે એ બધાની વેલ્યુ આપી દીધી હવે જે નેક્સ્ટ ફંક્શન આવે છે એક વખત જોઈ લઈએ દેટ ઇઝ અહીંથી હું કાઢી નાખું છું એટલે કન્ફ્યુઝન આપણું ઓછું થઈ જાય ઓકે બાઇનરી ટુ ડેસિમલ BIN DEC એટલે કે આપણે જે કંઈ પણ બાઇનરીમાં આપીએ છીએ બાઇનરી એટલે આપણને ખબર છે ઝીરો વન આ બે જ વસ્તુનું કોમ્બિનેશન હોય એને બાઇનરી કહેવાય રાઈટ આઈ હોપ કે તમે લોકોએ બાઇનરી કદાચ કન્વર્ઝન કરેલા હશે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સમાં ઇઝન્ટ ઇટ કરેલા છે બાઇનરી કેવી રીતે લખાય ઓકે ધેટ્સ વેરી ગુડ ઇટ મીન્સ કે તમને ખ્યાલ છે હું સમજાવીશ ને ઓકે હવે અહીં આવી જઈએ આપણે ફંક્શનનું નામ છે બાઇનરી ડેસિમલ બાઇનરી ટુ ડેસિમલ એવું કહેવાય બરાબર ઓકે હવે આ ફંક્શન શું કરે છે આપણે સ્ટાર્ટ કરીએ તો ફંક્શનનું કામ છે તમે જે વેલ્યુ બાઇનરીમાં આપશો ને એ ડેસિમલમાં કન્વર્ટ કરીને આપશે નાવ વી ઓલ નો કે હું થ્રી ટાઈમ્સ ઝીરો આપું છું તો આ ઝીરો એટલે ઝીરો જ છે બાઇનરી ઝીરો એ ડેસિમલમાં પણ ઝીરો આવે પણ જો હું અહીંયા વન કરી નાખું ખાલી ટુ આપું તો એ કંઈ વાંધો નથી ટુ ટાઈમ્સ વન આપું છું ટુ ટાઈમ્સ ઝીરો આપું છું હવે ઝીરો વન કરું છું ઝીરો વનનો મતલબ થાય છે ડેસિમલમાં આપણી જે ડેસિમલ બેઝ છે એમાં વન કહેવાય એને અહીંયા આવું છું હું અને આપણે F5 કરીએ ઓકે ડેસિમલમાં વન આવે છે હવે ડેસિમલમાં ટુ જોતું હોય તો આપણને ખબર છે ઝીરો વન વાળી વસ્તુ વન ઝીરો કરીએ એટલે એક એક વન એડ કરીએ આપણે એટલે એમાંથી ટુ જનરેટ થાય ઇઝન્ટ ઇટ હવે તમને ખબર પડી ગઈ કે હજી એક વન એડ કરું ટેનમાં વન ઝીરોમાં વન એડ કરું એટલે ઇલેવન કહેવાય તો એ આપણને થ્રી આપે છે રાઈટ ઓકે હવે હું આપું છું વન ઝીરો વન ઓકે તો વન ઝીરો વન છે એ કેની માટે છે આપણે જોવું હોય જો યાદ ના હોય તો ઝીરો 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 વન ઝીરો વન ઝીરો ઝીરો વન 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 ઝીરો ઝીરો એન્ડ વન ઝીરો વન એટલે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો ધીસ ઇઝ ફોર ઝીરો વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ એટલે વન ઝીરો વન જે બાઇનરી કોડ લખ્યો છે મેં એ આપણો ડેસિમલ ફાઈવ કહેવાય બરાબર આપણી જે ઝીરોથી નાઇનની ટેન બેઝની પદ્ધતિ છે એની માટે ફાઈવ આપે છે એ તો આ બાઇનરીથી ઝીરો તમે કોઈ પણ લાંબા ડિજિટ આપશો ઝીરો વનના કોમ્બિનેશનમાં એટલે એ આપી જ દેશે બરાબર આપણે રેન્ડમલી આપવું હોય તો આપી દઈએ ઓકે આ બાઇનરી આટલા આવે છે ઓકે અને તમને ખબર છે કેવી રીતે કન્વર્ટ થાય છે પણ આપણે આટલી લાંબી સિસ્ટમ કરેલી નથી અને કરવાની પણ નથી પણ તમે અહીંયા બાઇનરી આપશો એટલે ઓટોમેટિકલી એ ડેસિમલ કન્વર્ટ કરી દેશે ડેસિમલ એટલે આપણે જે શીખીએ છીએ ઝીરોથી નાઇનમાં ઓકે હવે આનું એક્ઝેક્ટલી ઓપોઝિટ કરવાનું છે હું HR આપી દઉં છું એટલે નવી લાઈન આવશે ઓકે પ્રિન્ટ કરશે ડેસિમલ ટુ બાઇનરી ઓકે હવે ડેસિમલ ટુ બાઇનરીનો મતલબ એવો છે કે આપણે એને ડેસિમલ દેવાનું એ આપણને બાઇનરી દેશે
तो आपणे ऊपरनी ज वस्तु छे एनुं ज करीए। भाई ऊपरनुं डेसिमल केटलुं थतुं हतुं 341, राइट। तो हुं अहीं आपुं छुं 341। हवे 341 नुं आउटपुट छे एणे मने ऊपरनुं जे आपणे इनपुट आप्युं छे ने एवुं आपवुं पड़शे, बराबर। 101010 फोर टाइम्स 10 અને પછી પાછળ લેસ્ટમાં 1 આવે છે, ઓકે, ઇઝન્ટ ઇટ, છે ને, બંને એક જ સરખા, લુક એટ ધીસ। એટલે આપણે બાઇનરીમાં એને આપ્યા હતા, એણે આપણને 341 આપ્યા, આપણે એને ડેસિમલમાં 341 આપ્યા, એણે આપણને બાઇનરી કરી દીધા। તો હવે તો આપણને ખબર છે કે ડેસિમલમાં તમે 1 આપશો, 1 નહીં પણ આપણે સે 8 આપીએ, બરાબર। હું 8 આપું છું, તો જોઈએ આપણે શું કરી દઈએ છીએ, 111 કરી દઈએ ને, ના સોરી 1000, રાઈટ। 111 તો 7 માટે છે, છે ને, જો આપણે 7 કરીએ ને તો 111 આવશે। તમને ફ્રીક્વન્ટલી યાદ ના હોય તો ઇટ્સ ઓકે, કેમ કે આપણે તમે જે રીતે શીખો છો એમાં બહુ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આવતું હોય છે, એટલે તમને કદાચ યાદ ના હોય, પણ તમે અહીંયા જે કંઈ પણ ડેસિમલ આપશો વેલ્યુ એ એની બાઇનરી કરી દેશે, ઓકે। આ થયું ડેસિમલ ટુ બાઇનરી અને બાઇનરી ટુ ડેસિમલ। હોરિઝોન્ટલ લાઇન આપી દઉં છું હું એક પ્રિન્ટ કરવા માટે। હવે નવી વસ્તુ આપી આપણે, ધેટ ઇઝ ડેસિમલ ટુ બાઇનરી ટુ હેક્ઝાડેસિમલ છે કે ડેસિમલ ટુ, ઘણા બધા ફંક્શન્સ અવેલેબલ છે, યસ, હેક્ઝાડેસિમલ ટુ ડેસિમલ અને ડેસિમલ ટુ હેક્ઝાડેસિમલ, રાઈટ। હવે હેક્સ કોડ છે ને એની અંદર આપણને ખબર છે કે એ થી ઝેડ અને 0 થી 9 આનું કોમ્બિનેશન હોય છે, બરાબર। હવે હું લખું છું, હે ડેસિમલ આપીશ હું અને એમાંથી મને હેક્ઝાડેસિમલમાં કન્વર્ટ કરી દેશે, ઓકે। આ બીઆર ટેગ નહીં પણ એચઆર, હોરિઝોન્ટલ લાઈન આવે એટલે, ઓકે। હવે ડેસિમલ આપણે આપીએ છીએ 341, બરાબર ને। આમ તો બહુ લાંબુ થશે હેક્સ કોડ એનો, પણ વાંધો નહીં, આપણી પાસે રિવર્સ ફંક્શન છે, આપણે ચેક કરી લેશું। સેવ ઇટ એન્ડ અહીંયા આવીએ છીએ F5, ઇટ્સ 155, ઓકે, નો પ્રોબ્લેમ। હવે એક કામ કરીએ, આમ તો એકચ્યુઅલી મોટી વેલ્યુ આવી જોઈએ, બટ આઈ ડાઉટ કે ABCD જેવું કેમ નથી આવતું, હા આવી ગયું, રાઈટ, બરાબર। બહુ મોટી વેલ્યુ આવે ને ડેસિમલની તો આપણને ખબર છે કે એની કોમ્બિનેશન માટે એ લોકો ABCD નો યુઝ કરે છે। હવે આપણે એક કામ કરીએ, નોર્મલ ડેસિમલ વેલ્યુ છે ને એ 1001, બરાબર, એટલે 5 અને લેટ મી ચેક 37 આવે છે એની, કઈ વાંધો નહીં, ઇન્સર્ટ 4 ડિજિટની તો આપવી પડશે, મેબી, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ ટૂંકમાં આપણા ABCD પણ સાથે આવી જાય એની વેઇટ કરું છું, અહીંયા આવે છે, બરાબર। જો તમને ડેસિમલમાંથી હેક્ઝાડેસિમલનો કોડ યાદ હોય તો તમે કહી શકો, આઈ થિંક આપણે 1000 મૂકીએ ને તો એને એ આપવું પડે લગભગ, અચ્છા, ઓકે, સોરી, 1000 તો મેં બાઇનરી સમજીને આપ્યા, બાઇનરી સમજી નથી આપવાના, તો 8 પણ ડેસિમલના સિમ્પલ જ થાય છે, કંઈ વાંધો નહીં, 8 આપું છું હું, લેટ મી ચેક, મને એ આવવું જોઈએ એવું જોઈએ છે, 8 ના 8 જ આપે છે એ, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, ચાલો, કંઈ વાંધો નહીં, પણ ઇન શોર્ટ જે પણ ડેસિમલ વેલ્યુ આપશો ને એની આઈ કોમ્બિનેશન આવી ગયું છે, હેક્સ કોડ આવી ગયો છે એનો, બરાબર, એટલે ડેસિમલમાંથી હેક્ઝાડેસિમલમાં કન્વર્ટ કરી દઈએ છે। હવે એક જ વસ્તુ રાખું છું હું, આને જ કોપી કરું છું અને અહીંયા પેસ્ટ કરું છું, ફંક્શન આપણે બદલાવી નાખીએ છીએ હેક્સ ટુ ડેસિમલ, ઓકે, અને આપણો જે અહીંનો આન્સર હતો એને કોપી કરી લઉં છું અને એને હેક્સ કોડ તરીકે આપું છું, એને મને 8000 આપવું પડશે, કેમ કે એની ડેસિમલ વેલ્યુ છે, એટલે સેવ કરું છું, અહીંયા આવીએ એન્ડ F5, નહીં, અચ્છા, ઓકે, આઈ થિંક આઈ હેવ ટુ પુટ ઇટ લાઈક ધીસ, મેબી, મને એવું લાગે છે, યસ, એક્ઝેક્ટલી, શું કામ, કેમ કે હેક્સ કોડ ભલે હોય પણ એ ડિજિટ અને કેરેક્ટરને કમ્બાઈન કરીને લખાય છે, એટલે જ્યારે કેરેક્ટર આવે તો એ હંમેશા એને સ્ટ્રીંગ તરીકે પ્રોવાઈડ કરવો પડે, એટલે આપણે અહીંયા આપી રહ્યું છે, મેબી કદાચ ઉપરની વેલ્યુ આપવી પડતી હશે, બટ આઈ ડોન્ટ થિંક સો, કેમ કે આ ડેસિમલ છે અને અહીંયા આપીએ છીએ ને એમાં હેક્સ કોડ આવતો હોય જેમાં એ થી ઝેડ સુધીના કેરેક્ટર્સ આવતા હોય, બરાબર, એટલે નંબર અને કેરેક્ટર મિક્સ થાય ત્યારે આપણે કોટેશન આપવું પડે છે, એટલે મેં કોટેશન આપ્યું એટલે એને કીધું કે ઇટ્સ 8000, રાઈટ। હવે જેટલા કન્વર્ઝન છે ને એટલા હજી બીજા બે ફંક્શન અવેલેબલ છે, પણ આપણા સિલેબસમાં નથી એટલે નથી કરતા, તો એક એવું જનરલ પર્પઝ ફંક્શન છે જેનું નામ છે બેઝ કન્વર્ટ, રાઈટ। તમારે કોઈ પણ બેઝમાં કન્વર્ટ કરવું હોય ને 2 થી લઈને 36
बराबर एटले बाइनरी टू डेसिमल, डेसिमल टू बाइनरी, बाइनरी टू हेक्स, हेक्स टू बाइनरी, પછી ડેસિમલ ટુ હેક્સ અને હેક્સ ટુ ડેસિમલ અને 32 સુધી, 2 થી લઈને 32 સુધી થાય, પણ 32 તમે લોકોએ પણ નથી કરેલા તો આપણે અહીંયા એનો યુઝ કરીએ છીએ, એકો બેઝ અંડરસ્કોર કન્વર્ટ. બરાબર, એટલે તમારી વેલ્યુને કોઈ પણ બેઝમાંથી કોઈ પણ બેઝમાં કન્વર્ટ કરી દેશે. ધ ફર્સ્ટ પેરામીટર ઓફ ધીસ ફંક્શન ઇઝ યોર વેલ્યુ. સે ફોર એક્ઝામ્પલ, મને હું લખું છું 2 એટલે ડેસિમલ નો 2 છે. બરાબર, હવે મારે એને ડેસિમલ માંથી બાઇનરીમાં કન્વર્ટ કરવો છે. બાઇનરીમાં આપણે એને 01 લખીએ છીએ, રાઈટ, અથવા 00001. ઓકે, તો મારે અહીંયા જે સેકન્ડ પેરામીટર લખવાનો છે એ પોતે કયા બેઝમાં છે, તો એ ડેસિમલમાં છે. તો ડેસિમલ માટે ડેસિમલ એવું લખવાનું નથી, ડેસિમલને નંબરમાં આપણે 10 લખીએ છીએ, 10 બેઝ કહેવાય. બરાબર, ડેસિમલ એટલે 10 સંખ્યા, 0 થી 9. તો એ 10 બેઝમાં છે અને મારે એને 2 બેઝમાં લઈ જવો છે, એટલે કે બાઇનરી બેઝમાં લઈ જવો છે જેમાં 0 અને 1 આવે. તો બાઇનરી બેઝને 2 લીધે લખાય છે, 2. અને સેવ કરું છું હું. લેટસ ચેક ઇટ આઉટ કે એ આપણને 01 આપે છે કે નહીં. સોરી, 1 માટે છે, સોરી માય મિસ્ટેક, 01 છે, 1 માટે છે. જો આપણે જોઈ લઈએ, તમને એવું ના લાગે, આ મારું નંબર 1 છે, નંબર 1 છે એટલે 00, પછી 1 એડ કરીએ એટલે 01 આવે. ઓકે, પણ 0 નથી મૂકતા, લીડિંગ 0 નથી આપ્યો, કઈ વાંધો નહીં. હવે હું આપું છું, ધારો કે હું એમ કહું કે હેક્ઝા કોડમાં આપણે શું આપ્યું હતું, 1F40. ઓકે, હવે આ હેક્ઝા કોડ છે, હેક્ઝા કોડ છે એટલે પહેલા તો તમારે એને એ કહેવાનું છે કે એનો બેઝ કયો છે. તો આપણો બેઝ જે છે ને હેક્સ છે, હેક્સ એટલે 16. બરાબર, કેમાં કન્વર્ટ કરવો છે, તો મને એને કન્વર્ટ કરવો છે ડેસિમલમાં. મને ખબર પડે કે આ 8000 છે, રાઈટ. તો હવે ડેસિમલ એટલે 10 બેઝ. બરાબર, 10 સંખ્યા. આને સેવ કરું છું, આનો આન્સર મને 8000 મળવો જોઈએ. સોરી, ઓકે, ઇટ્સ 8000. આ 8000 ઉપરના ફંક્શનને કરેલા છે અને આ જે લાસ્ટ 8000 આવ્યા છે એ નીચેના ફંક્શનને કરેલા છે, એટલે બેઝ કન્વર્ટ. ઇટ મીન્સ કે આ સાચો આન્સર છે. બરાબર, તમારી અહીંયા વેલ્યુ, એ વેલ્યુ કયા બેઝમાં છે, આપણને છે ને મેઇન 3 બેઝનો આઈડિયા છે. ધીસ ઇઝ ફોર બાઇનરી, રાઈટ, 2 એટલે બાઇનરી, 10 નો મતલબ થાય છે ડેસિમલ, ઓકે, અને 16 નો મતલબ થાય છે હેક્સાડેસિમલ, રાઈટ. હજી એક બેઝ છે 8, બરાબર છે, યાદ હોય તો એનો પણ યુઝ થઈ શકે છે. તો તમે અને 632 સુધી કરી શકો છો તમે, પણ આપણને જે ફેમિલિયર છે ને એટલા જ બેઝનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો તમે અહીંયા 2 થી લઈને 32 સુધીના બેઝને કોઈ પણ બેઝ સાથે કન્વર્ટ કરાવી શકો છો. પણ એક વસ્તુ છે કે જે વેલ્યુ આવશે એ આપણને ખબર હોવી જોઈએ કે આવી જ રીતે આવે છે. બરાબર, એટલે ફંક્શન તો પ્રોપર રીતે જ કામ કરે છે, વી હેવ ટુ એઝ્યુમ દેટ, રાઈટ, અને ઇટ ઇઝ ધ રાઈટ ફંક્શન ટુ ડુ. બરાબર, એટલે સાચું જ છે, આપણે એઝ્યુમ કરીએ છીએ એટલે ખોટું નથી. ઓકે, તો અહીંયા જે ફર્સ્ટ વેલ્યુ આવે છે એનું કામ છે એ આપવાની છે, આપણે જે કન્વર્ટ કરવી છે એની માટે. અહીંયા આપવાની છે એ છે તમારો એકચ્યુઅલ બેઝ કયો છે, આ વેલ્યુ આપી છે એનો, તો મેં અહીંયા નંબરમાં લખ્યો, અને તમારે કેમાં કન્વર્ટ થવું છે એ બેઝ આપવાનો છે, ધેટ ઇઝ પેરામીટર નંબર 3. તો આ રીતે આપણે આ ફંક્શનનો યુઝ કરીએ છીએ. ઓકે, હવે ફંક્શન આવે છે, આઈ થિંક લોગ નામનું ફંક્શન છે, લોગ. બરાબર, લોગના છે ને 2 કે 3 ફંક્શન એકચ્યુઅલી અવેલેબલ છે PHPમાં, log 10 અને log 1, આવી રીતે. બરાબર, હવે આપણે આ જે લોગ ફંક્શન યુઝ કરીએ છીએ ને એ નેચરલ લોગેરિધમ વેલ્યુ આપે છે, બાય ડિફોલ્ટ ઈ કહીએ ને, ડિફોલ્ટ ઈ બેઝ એનો આન્સર આપે છે. તો હું અહીંયા આપું છું, તમને ખબર હશે, તમે જો કોમર્સ સ્ટ્રીમમાંથી આવતા હો તો તમને ખ્યાલ હોય, સૌથી વધારે આપણે લોગ બુક રિફર કરતા હોઈએ છીએ. તો કોઈ પણ પર્ટિક્યુલર નંબર કે વેલ્યુ, એની લોગ વેલ્યુ, નેચરલ લોગ શું આપે છે. બરાબર, તો ધારો કે હું અહીંયા 2 આપું છું ફોર એક્ઝામ્પલ, અને અહીંયા આને સેવ કરું છું HR. ઓકે, એન્ડ વી હેવ 0.6931. બરાબર છે ને, કરેક્ટ જ છે એવું આપણે એઝ્યુમ કરી લઈએ છીએ, તમારી લોગ બુકમાં જોઈ લેશે. તો આ નેચરલ ઈ બેઝ લોગ છે, આ ફંક્શન છે ને એ ઈ બેઝ આન્સર આપે છે.
તમારે તમારી જાતે જો બેઝ ચેન્જ કરવો હોય તો અહીંયા કરી શકાય છે કોમા આપીને, પણ આઈ ડોન્ટ થિંક સો કે વર્ક કરે છે, કેમ કે મેં આની પહેલાં પણ ચેક કરેલું છે. અથવા તો પ્રોપરલી જો એને તમે બેઝ નહીં આપતા હો તો એવી રીતે પ્રોબ્લેમ થાય છે. બટ આઈ રિફર કે જો તમારે 10 બેઝ લોગની વેલ્યુ જોતી હોય તો પછી ફંક્શન જ છે લોગ 10, તો તમને 10 બેઝની આપે, બરાબર. એટલે આનું કામ છે એ નેચરલ લોગેરિધમ આપે છે. અને એ ઈ બેઝ છે, રાઈટ. એટલે નોર્મલ જે નેચરલ વેલ્યુ મળતી હોય એ મળે, બરાબર. આપણે 10 બેઝનું આપેલું નથી, પણ તમે લખશો ને લોગ 10 અને અંદર વેલ્યુ, એટલે તમને 10 બેઝનો આન્સર મળશે. તમારે જો ચેક કરવી હોય તો કેલ્સી સાથે રાખવાનું અથવા લોગ બુક સાથે રાખવાનું, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે આ સાચો આન્સર છે. ઓકે, અને આના પછી જે ફંક્શન આવે છે દેટ ઇઝ is underscore finite function. Function નો મતલબ છે the given value which you are providing inside this bracket is finite or no. તમે અંદર જે વેલ્યુ આપો છો એ ફાઇનાઇટ છે. હવે આવા ફંક્શનની શું જરૂર છે? ઘણી વખત યુઝર પાસેથી વેલ્યુ લેતા હોઈએ તો યુઝર કોઈ વેલ્યુ આપે છે, એ વેલ્યુ ખરેખર ફાઇનાઇટ છે તો જ તમારું આગળનું સ્ટેપ, અથવા સ્ટેપ એટલે કે કોઈ એરિથમેટિક પ્રોસેસ કરતા હોય આપણે, કોઈ પણ ટાઈપની કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટિંગની પ્રોસેસ હોય તો એ સ્ટોપ થઈ જાય જો ફાઇનાઇટ વેલ્યુ ના હોય તો. જેમ કે લોગ ઝીરો છે એ ઇનફાઇનાઇટ છે, બરાબર. તો તમારી પાસે આવતી વેલ્યુ છે ને એ ચેક કરાવવી જરૂરી છે. તો વેન એવર યુ વોન્ટ ટુ ચેક એની વેલ્યુ વિચ ઇઝ ફાઇનાઇટ ઓર નોટ, તો તમે આ ફંક્શન યુઝ કરી શકો છો. આ ફંક્શન તમને શું રિટર્ન કરશે? ટ્રુ ઓર ફોલ્સ. જો ફંક્શનમાં આપેલી વેલ્યુ ફાઇનાઇટ હશે ને તો એ કહેશે કે ઓકે 1, બરાબર. જો ફાઇનાઇટ નહીં હોય તો એ કાંઈ પ્રિન્ટ કરશે નહીં, એટલે રિટર્ન ફોલ્સ. ફોલ્સમાં 0 આવવું જોઈએ પણ પ્રિન્ટ નહીં થાય. ઓકે, તો આપણે ચેક કરીએ. હું ફાઇનાઇટ વેલ્યુ આપું છું, હા, પહેલાં ફાઇનાઇટ હશે એટલે એમ જ કહેશે કે હા ફાઇનાઇટ છે, 2 આપ્યું છે, સેવ કરું છું. 2 તો પોતે ફાઇનાઇટ જ છે. અહીંયા આવીએ છીએ અને આઈ થિંક છે ને હું રન કરાવે પહેલાં આ બધી વસ્તુને સ્ટોપ કરી દઉં, કેમ કે આપણે બહુ બધું સ્ક્રોલિંગ આવે છે, રાઈટ. સો બેટર કે ઓકે, ચાલો 1 આપે છે. ઇટ મીન્સ તમે જે વેલ્યુ પ્રોવાઈડ કરી છે ને એ વેલ્યુ ફાઇનાઇટ છે. ઓકે, તો હવે ઇનફાઇનાઇટ ક્યારે થાય? તો આપણે કામ કરીએ, લોગ નેચરલ બેઝ, સોરી 2 નહીં, 2માં તો આવે છે ને વેલ્યુ 0, લોગ 0 છે ને એ ઇનફાઇનાઇટ છે. તો આને સેવ કરું છું, અહીંયા આવું છું. જે વેલ્યુ હતી ને જતી રહી અને એણે મને હોરિઝોન્ટલ લાઈન આપી છે, એનો મતલબ એવો થયો કે એકો તો પ્રિન્ટ થાય જ છે અને આ પણ પોતાનું કામ કરે છે, પણ લોગ 0 ની વેલ્યુ ઇનફાઇનાઇટ છે. જો તમારે એ વેલ્યુ જોતી હોય તો એકોની અંદર ચેક કરી શકાય. અને હું કાઢી અને ચેક કરી શકું, એટલે એ લખેલું જ આપે છે, માઇનસ ડેશ કરીને ઇનફાઇનાઇટ કેવું કંઈક લખીને આપશે છે ને, INF એટલે ઇનફાઇનાઇટ ઇન શોર્ટ. ઓકે, તો એવી ઇનફાઇનાઇટ વેલ્યુ આપશો અંદર ઇઝ ફાઇનાઇટની અંદર, તો તમને કહેશે કે ભાઈ આ જે વસ્તુ તમે આપી એ ફાઇનાઇટ નથી, એટલે રિટર્ન ફોલ્સ કરશે. રિટર્ન ફોલ્સ એટલે કાંઈ પ્રિન્ટ થાય નહીં, બરાબર. પણ હા, તમે એવી સરસ મજાની વેલ્યુ આપશો કે જે ફાઇનાઇટ છે, 0.69 સમથિંગ હતું એ, તો એ ફાઇનાઇટ જ કહેવાય. તો અહીંયા આવીએ તો એ કહેશે કે ઓકે ધીસ ઇઝ ફાઇનાઇટ વન, બરાબર. પછી તમે આગળ પ્રોસેસ કરી હોય તો કરી શકો. આનો યુઝ છે ને એ આવી રીતે એકચ્યુઅલી ન થાય, તો આપણે ચેક કરીએ છીએ કે વેલ્યુ શું રિટર્ન કરે છે, અને આવી રીતે ચેક કરાય. જો ઇફ લોગ 2, એટલે કે આ ફંક્શન છે ને અહીંયા આવીએ છીએ, ઇફની અંદર કન્ડિશન આપી છે લોગ ઓફ 2, બારે લખ્યું છે ઇઝ ફાઇનાઇટ. જો લોગ ઓફ 2 ફાઇનાઇટ હોય એટલે કે ટ્રુ રિટર્ન કરે, જો આ કન્ડિશન સાચી પડે તો આપણે એને મેસેજ આપવો છે કે ધ વેલ્યુ ઇઝ ફાઇનાઇટ, બરાબર.
जो ए खोटू रिटर्न करे ने तो आपणे एने बीजी प्रोसेस में जवा दईए। एक्चुअली आवुं प्रिंट ज न करीए आपणे, पण आ एक्चुअली लॉजिकल वे छे। ध वेल्यू इज नॉट फाइनाइट, बराबर। बे माथी एक वस्तु प्रिंट थवी जोईए, तो आपणे एने कही दीधुं के भाई जो आ रिटर्न ट्रू करे ने, रिटर्न ट्रू नो मतलब एवो थाय के आ कंडीशन छे ने ए साची पड़ी, बराबर, तो ए अंदर जशे। जो आ रिटर्न फॉल्स करशे ने तो ई एल्स में जतुं रहेशे। अहींया जोईए आपणे, સોરી નથી થયું બરાબર, ધ વેલ્યુ ઇઝ ફાઇનાઇટ, ઓકે। હવે આપણે અહીંયા લોગ ઝીરો મૂકીએ, હા, મને ઝીરો પણ પેલું એલ્સ પણ પ્રિન્ટ કરીને ચેક કરવું છે કે ખરેખર આ સાચું કે છે ને, ધ વેલ્યુ ઇઝ નોટ ફાઇનાઇટ, રાઈટ। એટલે એકચ્યુઅલી આપણે એકો મૂકીને જ્યારે પ્રિન્ટ કરાવીએ છીએ ને આવી રીતે, તો એ તો ખાલી વેલ્યુ રિટર્ન કરીને આપે આપણને કે આ વન છે કે ઝીરો છે, ટ્રુ ઓર ફોલ્સ, પણ એકચ્યુઅલ યુઝ છે ને એનો આવી રીતે થતો હોય। અને આ તો મેં મારી જાતે આપ્યું કે લોગ ઝીરો, ધારો કે કોઈ ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ આવે છે ને એ ચેક કરાવી છે, તો તો આપણે એ ટેક્સ્ટ બોક્સની વેલ્યુને ક્યાંક સેવ કરી હોય અને આવી રીતે લખી હોય કે ડોલર અંડરસ્કોર ગેટ, અને પછી આપણે એ ટેક્સ્ટ બોક્સનું નામ આપ્યું હોય ટી વન, તો આ જે વસ્તુ છે ને ડોલર વેલ એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે, એટલે યુઝર જે કહેશે ને એ લઈ આવશે, બરાબર, આ ડોલર વેલ, ઓકે। હવે જો ડોલર વેલમાં યુઝરે કંઈક એવું નાખ્યું કે જે ઇન્ફાઇનાઇટ છે, બરાબર, તો તરત જ નીચે આવીને કહી દેશે કે ભાઈ ના ખોટું છે। તો આ રીતે પણ કરી શકાય, તમારે એક ટેક્સ્ટ બોક્સ લઈ શકો જેની અંદર તમે યુઝર પાસેથી વેલ્યુ આપી શકો છો કે ભાઈ યુઝર આમાં વેલ્યુ એન્ટર કરશે એ પ્રમાણે કન્ડિશન પણ ચેક થશે, રાઈટ, એવું કરી શકો। જો એવું ના કરવું હોય તો આ એક સિમ્પલ વસ્તુ છે, અને આ પણ ના કરવું હોય તો જસ્ટ રાઇટ ડાઉન એકો ઇઝ અન્ડરસ્કોર ફાઇનાઇટ એન્ડ યોર વેલ્યુ સે ટુ, બરાબર, અને અહીંયા હું આપું છું એચ આર, ઓકે, વને આવ્યું, અને નીચે જે કન્ડિશન છે એમાં લોગ ઝીરો આપેલું છે એટલે એમાં નીચે એલ્સમાં જતું રહ્યું છે, ઓકે। હવે આપણે જે નેક્સ્ટ કરીએ છીએ, આના જેવી જ વસ્તુ છે, આની ઓપોઝિટ વસ્તુ છે, બરાબર, આ યુઝ કરવી હોય તો આવી રીતે યુઝ કરી શકો, અને એની ઓપોઝિટ યુઝ કરવી હોય તો એવી રીતે પણ કરી શકો। એ ફંક્શનનું નામ છે એકો ઇઝ ઇન્ફાઇનાઇટ, સોરી ઇન્ફાઇનાઇટ, ઓકે। આ શું કહે છે, જો તમારી વેલ્યુ ઇન્ફાઇનાઇટ હશે ને ધેન આઈ વિલ ગીવ યુ વન ઓર ટ્રુ, તો હું ટ્રુ કહીશ, કેમ કે ફંક્શનનું નામ જ એવું છે, એ પૂછે છે કે ભાઈ ઇન્ફાઇનાઇટ છે, રાઈટ, ઓકે, તો અહીંયા આપણે ઇન્ફાઇનાઇટ જ મૂકીએ, લોગ ઓફ ઝીરો, લોગ ઓફ ઝીરોની જે વેલ્યુ આવે છે એ ઇન્ફાઇનાઇટ છે, બરાબર, જે કાંઈ પણ છે, તો આ ફંક્શન જે છે એ તરત જ એમ કહેશે કે યસ ટ્રુ, લુક એટ ધીસ, છે, બરાબર। એવી રીતે કોઈ બીજી વેલ્યુ આવતી હોય તો એ પણ ચેક કરાવી શકાય, અને જો તમે કોઈ ફાઇનાઇટ વેલ્યુ મૂકશો ને તો એ ના પાડી દેશે, એનાથી રિવર્સ પ્રોસેસ છે, છે, રિટર્ન ફોલ્સ, એટલે કે એનો મતલબ એવો છે કે લોગ ટુ છે એ ઇનફાઇનાઇટ નથી, ફાઇનાઇટ છે, બરાબર, એટલે આનું કામ એમ છે કે ટ્રુ હોય તો રિટર્ન વન કરે ઓર સોરી એલ્સ ફોલ્સ, એટલે કે ફોલ્સમાં આપણે ઝીરો રિટર્ન નથી કરતું, બસ એટલું જ, બરાબર। જો તમારી વેલ્યુ છે એ ઇન્ફાઇનાઇટ હશે તો, ઇફ વેલ્યુ ઇઝ ઇન્ફાઇનાઇટ તો ટ્રુ એલ્સ ફોલ્સ, બરાબર, સો ધીસ ઇઝ વોટ ઇઝ ઇન્ફાઇનાઇટ, અને ઉપર આપણે કર્યું એ ઇન્ફાઇનાઇટ હતું, ઓકે। હવે લોગ પણ આવી ગયું, હવે ડિગ્રી ટુ રેડિયન છે જે આપણે કરેલું હતું, એક વખત બતાવી દઉં છું ફરી પાછું, રાઈટ, બેઝ કન્વર્ટ થઈ ગયું, લોગ થઈ ગયું, અને આ ડેસિમલના જે કન્વર્ઝનના બીજા ફંક્શન્સ છે એ પણ આપણે કર્યા, ઓકે। તો હવે લાસ્ટ ફંક્શન પાછું હું લઈ લઉં છું, એન્ડ ધેટ ઇઝ એકો ડિગ્રી ટુ રેડિયન। આવા બીજા ઘણા બધા ફંક્શન્સ છે, પણ આપણા સિલેબસમાં એ લોકોએ પ્રોવાઈડ નથી કરેલા, અગેન આઈ ટોલ્ડ યુ એન્ડ આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ અર્લિયર કે પીએચપી પાસે અલગ અલગ કેટેગરીના 800 પણ વધારે બિલ્ટ ઇન ફંક્શન્સ છે, તમારે જે ફંક્શનની રિક્વાયરમેન્ટ હોય એ તમે યુઝ કરી શકો છો।
હવે ડિગ્રી ટુ રેડિયન કરવું હોય તો મને ડિગ્રીમાં ખબર પડે છે પણ એની રેડિયન વેલ્યુ નથી ખબર પડતી. તો ડિગ્રી માટે તમારે જે કંઈ પોપ્યુલર ડિગ્રીઝ છે, ઝીરોથી લઈને 360 ડિગ્રીઝ છે બરાબર, પણ આપણી પાસે 360 ડિગ્રી સુધીના વેલ્યુઝ પણ નથી હોતા અને આપણે એ યાદ પણ નથી રહેતા. એટલે ઝીરોથી લઈને 90 અથવા તો વધીને 180 સુધીની ડિગ્રી હોય તો હું ઝીરો ડિગ્રીનું રેડિયન લેવા જાઉં ને તો એનું ઝીરો ડિગ્રીનું રેડિયન ઝીરો જ આવે. લુક એટ ધીસ, રાઈટ. પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, ઘણી બધી ડિગ્રી છે પણ બધાની રેડિયન વેલ્યુ ના લેવાય. 30 ડિગ્રીની રેડિયન વેલ્યુ લઈ લઈએ આપણે બરાબર, દેટ ઇઝ 0.5235 અથવા 5239. 4 ડિજિટ લ્યો તોય ચાલે અને આ આખી આખી કોપી કરતા હો તો પણ ચાલે. તમારે જ્યાં રેડિયનની જરૂર પડતી હોય એમાં લઈ શકાય બરાબર. બધા માટે ડિગ્રી 30 ડિગ્રીના રેડિયન આ જ થાય. પછી તમે સાઇનની અંદર મૂકો, કોસની અંદર મૂકો કે ટેનની અંદર મૂકો બરાબર. સાઇન 30 તો એ 30 ડિગ્રીના રેડિયન આ છે, કોસ 30 તો 30 ડિગ્રીના. આ ડિગ્રી આપીએ છીએ એ આપણને રેડિયન આપે છે. નેક્સ્ટ ઇઝ 45, તો 45 ડિગ્રીનું રેડિયન જે છે એ આવે છે 7853 બરાબર. પછી આપણે 60 ડિગ્રી લઈએ છીએ તો 60 ડિગ્રીનું જે છે એ છે 1.0471 એન્ડ સો. પછી આવે છે 90 ડિગ્રી, તો 90 ડિગ્રી જે છે એનું આવી રીતે છે એન્ડ 180. તમે 360 ડિગ્રી સુધી લઈ શકો પણ આપણે બધી વેલ્યુ સાથે ફેમિલિયર નથી હોતા બરાબર. અને આ એકલું જે ફંક્શન છે ને એ ક્યારે કામ ન લાગે. આપણે એકલા રેડિયનની જરૂર ન હોય, આપણે કોઈ ફંક્શન હોય જેની અંદર રેડિયન આપવું પડતું હોય ત્યાં આ ફંક્શનને મૂકી દેવાય. જેમ કે હું એવું કહું કે કોસ અને બ્રેકેટ બરાબર, આવું આપ્યું મેં, અહીંયા કરી નાખું છું 60 બરાબર ને. કોસ 60 ડિગ્રી એટલે 1/2 થાય બરાબર. તો આપણે જોઈએ કે 1/2 આવે છે કે નહીં. 0.5 મીન્સ 1/2 બરાબર ને, એટલે સાચું છે. તો આણે શું કર્યું, ધીસ ફંક્શન કોસ ફંક્શનને અંદર રેડિયન આપવું પડે આપણે તો જ સમજે. તમે 60 એમને મૂકી દો ને આપણને એવું લાગે કે આપણે તો 60 ડિગ્રી મૂકીએ છીએ પણ એ 60ને ડિગ્રી નથી સમજતું, એ 60ને રેડિયન સમજે છે. એટલે એને રીતે એ 1/2 ન આપે, કંઈક બીજું જ આપે. જો આપણે એવું સમજતા હોય કે 1/2 આન્સર આવશે પણ નથી આવતો, કેમ કે એ 60 રેડિયન લીએ છે. હવે આપણે એવું કરવાનું છે કે આપણે તો ડિગ્રીમાં જ સમજીએ છીએ તો અમે લોકો તમને ડિગ્રીમાં વેલ્યુ આપીએ છીએ, તમારે રેડિયનમાં લઈ લેવાની. એટલે આ ફંક્શન છે ને અંદરનું એ તમારા ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરી દેશે. એ જેટલા થતા હોય એટલા તમે લઈ લ્યો અને મને 1/2 આપી દો, દેટ ઇઝ 0.5 મીન્સ 1/2 રાઈટ. સો આ રીતે બધા ફંક્શન્સ છે વર્ક કરે છે. આના સિવાય પણ ઘણા બધા ફંક્શન્સ છે પણ આપણા સિલેબસ પ્રમાણે હું કરાવું છું તો આપણે આટલા ફંક્શન્સ કરીએ છીએ. ઇફ યુ નીડ મોર તો બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમે પ્રેક્ટિસ કરી શકો છો, ના સમજાય તો મને પૂછી પણ શકો છો બરાબર છે. તો અહીંયા મેથેમેટિક્સના ફંક્શન્સ બધા કમ્પ્લીટ થાય છે. તમને જે હોમવર્કમાં આપ્યા હતા મેં જેટલા ફંક્શન્સ એ બધા તમારે ચેક કરવાના છે એક વખત. નહીં થાય તો આપણે જોશું કે શું કરવું એનું બરાબર. હવે એક નવી કેટેગરીનું ફંક્શન્સ છે એમાં 2 કે 3 આપણે કરી લઈએ છીએ બીકોઝ ઇટ્સ વેરી ઇઝી અને કરવાની પણ મજા આવે છે એટલે ઓકે. અને એ છે ડેટ ફંક્શન્સ બરાબર. ડેટ ફંક્શન્સ એટલે કે ડેટ, ટાઈમ, યર, મંથ, વીક આ બધી વસ્તુ રિલેટેડ આમાં આવશે. DATE ડેટ રાઈટ, ડેટ ટાઈમ ફંક્શન કહેવાય છે જેને. હવે એની શું જરૂર પડે છે તો ઘણી વખત આપણે કામ કરીએ એ ટાઈમ, એ ડેટ, એ મંથ, એ યર કયું છે એ આપણે એની પાસેથી જ જોવું હોય, સિસ્ટમ પાસેથી જ જોવું હોય. જેમ કે અહીંયા છે નીચે આપેલું છે કે 24th of September 2020 રાઈટ. તો મારે કોઈ પર્ટિક્યુલર ફોર્મેટમાં આજની જ ડેટ જોઈતી હોય એવરી ડે, જ્યારે જ્યારે હું રન કરું ને ત્યારે રોજની ડેટ આપે નવી નવી. કેમ કે રોજ હું જ્યારે એવરી ટાઈમ ન્યૂ ડેના દિવસે રન કરીશ, નવો દિવસ હોય તો ડેટ બદલી ગઈ હોય, યર ના બદલી હોય, મે બી મંથ બદલી ગયું હોય. હું 31st ના કરતી હોઉં તો નેક્સ્ટ ડે 1st હોય રાઈટ. મે બી એવું બને યર પણ બદલી જાય, 2020માં કામ કરતા હોય 31st ડિસેમ્બરમાં અને 21માં આવી જાય 1st જાન્યુઆરીના. તો એવરી ટાઈમ ડેટ, મંથ, ટાઈમ, વીક, ડે બધી વસ્તુની જરૂર પડે છે મને. તો એ મને તમે કયો એ ડેટ આપે પણ છે અને તમે સેટ કરો એ પ્રમાણે પણ આપે છે
ओके तो આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ એનું પહેલું જ ફંક્શન કરાવું છું હું અત્યારે એન્ડ ધ ફંક્શન નેમ ઇઝ ડેટ ઇટસેલ્ફ એનું નામ જ છે ડેટ બરાબર ફંક્શનનું નામ આ ફંક્શન છે એ ઘણી બધી જગ્યાએ સોરી ડિફરન્ટ ડિફરન્ટ મેથડમાં કામ આપે છે તમને આપણે સ્ટાર્ટ કરીએ કેવી રીતે કરવું છે ओके सौथी पहली वस्तु आपवानी छे देर आर एक्चुअली टू पेरामीटर्स जे आपणे डेट फंक्शन नी अंदर आपवाना छे पण जे सेकंड पेरामीटर छे ने ए ऑप्शनल छे ऑप्शनल एटले तमे न आपो तो ए चलावे छे एनी माटे पोते बाय डिफॉल्ट वेल्यू जे सिस्टम नी डेट होय ने ए लिए छे એટલે કે આજની ડેટ પ્રમાણે આજે કયો આઈ મીન કયું ડે છે કઈ ડેટ છે કયો મંથ છે અને કયું યર છે અને કેટલા વાગ્યા છે મિનિટ સેકન્ડ બધું આજનું આપે બરાબર જો તમે એને સેકન્ડ પેરામીટર પ્રોવાઈડ ના કરો ને તો સેકન્ડ પેરામીટર બીજું કાંઈ નથી પણ સેકન્ડ પેરામીટરનું નામ છે ટાઈમ સ્ટેમ્પ ટાઈમ સ્ટેમ્પ એટલે યુ હેવ ટુ ડિસાઇડ વિચ ડેટ ઓર વિચ મંથ ઓર રેસ્ટ ઓફ ધ થિંગ યુ વોન્ટ ટુ પ્રોવાઈડ તમે એમ કહો ને કે પાંચ વર્ષ પહેલાની આ ડેટ છે એને આવી રીતે લખવાની છે એને બધું સપરેટ કરીને એ દિવસે કયો ડે હતો કયો મંથ હતો એ બધું લખવાનું છે તમે કહેશો આપણે જેને આપતા હોય તો એ મંથ શું કામ આપણને કહીએ પણ જો જ્યારે હું પ્રોવાઈડ કરું ને ત્યારે ડેટ ફોર્મેટમાં કરતી હોઉં જેમાં 24/09/2020 આવું આપેલું છે હવે એ 09 શું છે એને મારે ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટમાં લખવું હોય તો ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં તો સપ્ટેમ્બર લખવું છે એસઈપી લખવું છે એ દિવસે કયો ડે હતો લાઈક થર્સડે ઓર ફ્રાઈડે વોટ એવર એ બધું આપશે બરાબર તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ પેરામીટર જે છે એને ફોર્મેટ પેરામીટર્સ કહેવાય છે હવે ફોર્મેટ પેરામીટર્સ છે ને એ એટલા બધા છે કે જે તમે પ્રેક્ટિસ કરો ને તો તમને ખ્યાલ આવે જેમ કે હું અહીંયા મારી જાતે સર્ચ જ કરી દઉં છું તમને ડેટ પેરામીટર્સ ઇન પીએચપી રાઈટ એ પેરામીટર બીજું કંઈ નથી પણ એબીસીડી અલગ અલગ રીતે આપેલી છે એટલે અલગ અલગ રીતે મીન્સ કે જ્યાં તમને જરૂર પડે એ પ્રમાણે એનો યુઝ કરી શકો લાઈક ધીસ બતાવું તમને બરાબર આટલા બધા પેરામીટર્સ યાદ ન રાખો તો પણ ચાલે અમુક પેરામીટર્સ લખેટ દઈશ સ્મોલ ડી કેપિટલ ડી પછી સ્મોલ જે પછી લોઅર કેસમાં એલ એવું લખેલું છે અહીંયા પછી કેપિટલ એન કેપિટલ એસ બરાબર હવે આપણે સ્ટાર્ટ કરીએ જો શું કરવું છે ને મેઇન મેઇન વસ્તુ હું તમને બતાવું છું સે મેં આપ્યું સ્મોલ ડી બરાબર સ્મોલ ડી નું કામ શું છે એ આપણે છે ને એને સેવ કરીએ છીએ મારી ફાઇલ ક્યાં સેવ કરવાની છે જે જગ્યાએ આપણે એવરી ટાઈમ કરીએ છીએ ત્યાં દેટ ઇઝ વેમ્પમાં સી ડ્રાઈવ વેમ્પ ફોલ્ડર એન્ડ અવર ઓન ફોલ્ડર અને કરું છું હું ડેટ ફંક્શન ડોટ પીએચપી ઓકે અહીં આવી જઈએ ઓકે અહીંયા થોડોક જ ચેન્જ છે એટલે હું બધું ચેન્જ નથી કરતી ડેટ ફંક્શન ઓકે હવે અહીંયા તમને દેખાય છે અહીંયા લખેલું છે 24 એટલે ઓબ્વિયસલી આપણને ખ્યાલ આવી ગયો કે આજની ડેટ આવે છે ધેટ્સ 24 ઓકે તો ડી સ્મોલ ડી છે ને એ તમને ડેટ આપે છે બરાબર હવે એ ટુ ડિજિટમાં આપે છે કે વન ડિજિટમાં તમે કહેશો કેમ ટુ ડિજિટમાં ને વન ડિજિટમાં તો વેનેવર આપણી વેલ્યુ ડેટની વેલ્યુ 1 થી 9 વચ્ચે હોય ને ત્યારે સિંગલ ડિજિટ આવે છે પણ ઘણી વખત તમે જોતા હો 0 1 0 2 લીડિંગ 0 મૂક્યા હોય તો લીડિંગ 0 આપે છે કે નહીં એ આપણે આની પાસેથી પૂછી લઈએ જે પેરામીટર આપણે યુઝ કર્યો છે ને એની આખી ઇન્ફોર્મેશન આપેલી છે તો આપણે ત્યાંથી જ પૂછી લઈએ કે ડી નો મતલબ થાય છે ધ ડે ઓફ ધ મંથ ફ્રોમ 01 to 31 રાઈટ હવે અત્યારે તો પોસિબલ છે નહીં કે તમે 24ની આગળ 0 જોઈ શકો પણ તમે તમારી જાતે હું નથી કરતી તમે કરો એટલે અહીંયા જે સિસ્ટમની ડેટ હોય ને એ ચેન્જ કરી નાખજો કોઈ પણ સિંગલ ડિજિટની ડેટ કરી નાખજો એન્ડ દેન આફ્ટર યુ વિલ ચેક કે અહીંયા આગળ 0 આવે છે કે નહીં જેમ કે તમે 9 કરી નાખી 9th ઓફ સપ્ટેમ્બર
तो ए 09 प्रिंट करवू जो बराबर एट आज डी पेरामीटर है ये तमने लीडिंग जीरो नी साथे तमारी डेट आपे अथवा तो डे आपे वॉट एवर तमे जे कियो ए ओके हवे बीजो पेरामीटर लईए आपणे एवुं जरूरी नथी के बधा पेरामीटर माटे अलग अलग इको अने डेट लखवू एक में ज लखी शकाय बधा बराबर हवे हुं लखू छुं कैपिटल एस बराबर जोजो આપણે ચેક કરીએ કેપિટલ એસ થી શું થાય છે પહેલા આઉટપુટ જ જોઈએ પછી આપણે ત્યાં જઈને જોશું શું કરે છે મને નથી દેખાતું 24 ઓકે ધીસ ઇઝ વોટ સફિક્સ બરાબર સફિક્સ આપે છે જો 23 હોત ને તો એને આરડી આપ્યું હોત 25 માં પણ ટીએચ આવે બરાબર 1 હોત ને 1 તો એમાં એસટી લગાડાતી એટલે જ્યારે તમારે આવી રીતે સફિક્સની જરૂર હોય બરાબર આટલા મો આપણે બોલીએ છીએ ને ગુજરાતીમાં 24મી 25મી 26મી તો એને ઇંગ્લિશમાં સફિક્સ કહેવાય છે કે આર ડી એસ ટી ટી એચ એવી રીતે તો એ એની મેળે ડિસાઇડ કરશે કે મારે પાછળ શું લખવાનું છે અગેન તમારે આને પણ ચેન્જ કરવું હોય તો યુ હેવ ટુ ચેન્જ ધી ડેટ 1 કરી નાખજો તો 1ની બાજુમાં અહીંયા એસ ટી આવશે બરાબર 3 કરશો તો 3ની બાજુમાં આર ડી આવશે એ એની જાતે ડિસાઇડ કરશે કેમ કે અહીંયા આપણે ડેટ આપેલી છે એટલે અને ન આપેલી હોય તો પણ આવે કારણ કે એને ખબર છે કે તમે જે આપો છો એક્સક્યુઝ મી અવાજ બહુ આવે છે આપણે જે આપીએ છીએ એ કરંટ ડેટ માટે છે એટલે બાય ડિફોલ્ટ કરંટ ડેટને જોઈને જ એ સફિક્સ મૂકી દી બરાબર જો કે જો આ ન આપ્યું હોય તો ખાલી એકલું ટીએચ કેવું લાગે બરાબર ને એટલે મેં ડી ની બાજુમાં રાખ્યું છે અને સ્પેસ આપો તો આ થોડુંક મિનિંગલેસ લાગે સોરી એટલે આપણે એને આવી રીતે લખીએ છીએ બરાબર હા આપણે પાવરની જેમ લખતા હોઈએ છીએ રેસ્ટ ટુ કરીને એવી રીતે અત્યારે નથી થતું આમાં એ પછી આપણે જોઈશું ચેક કરશું હવે નેક્સ્ટ લઉં છું હું સ્મોલ જે ઓકે એસ ફોર શું છે એ આપણે ચેક કરવું હોય તો આપણે ચેક કરી લઈએ સફિક્સ કહેવાય છે એને કેપિટલ એસ ધ ઇંગ્લિશ ઓર્ડિનલ સફિક્સ ફોર ધ ડે ઓફ ધ મંથ ટુ કેરેક્ટર્સ એસ ટી એન ડી આર ડી ઓર ટીએચ વર્ક્સ વેલ વિથ જે જે છે ને એ પણ ડેટ જ આપે છે પણ એમાં લીડિંગ ઝીરો ન આવે જો અહીંયા ધ ડે ઓફ ધ મંથ વિધાઉટ લીડિંગ ઝીરો એટલે 1 થી લઈને 31 બરાબર હવે એ તો આપણી માટે અત્યારે નકામું જ છે કેમ કે એ તો 24 ને 24 જ આપવાનું છે એમાં ક્યાં ઝીરો આવે છે બરાબર પણ તમે ડેટ ચેન્જ કરીને આપશો ને તો ખ્યાલ આવી જશે એવું કે છે કે તમે જે અને એસ બાજુબાજુમાં લખો ને તો તમને વધારે સારી રીતે આઉટપુટ મળે જો કે આપણા કેસમાં તો ડીમાં પણ મળ્યું આઉટપુટ પણ ડીમાં શું છે કે આપણી પાસે ઝીરો નથી લીડિંગ ઝીરો બરાબર અહીંયા દેખાતો નથી જો તમે ડેટ ચેન્જ કરી હોત ને તો આગળ આવત 01 અને પછી પાછળ એસ ટી તો એવું સારું ના લાગે બરાબર એટલે જે એટલે એને કીધું છે કે તમે જેની પાછળ એસ નો યુઝ કરો તો વધારે સારું આની બદલે પણ અત્યારે મેં જાણી જોઈને લીધો છે કેમ કે મને ખબર છે કે 24 છે એમાં ઝીરો નહીં આવે ઓકે એટલે એસ નો મતલબ થાય છે સફિક્સ જે પણ રાખેલો છે મેં ઓકે હવે હું જોતી નથી એમને કેરેક્ટર લઉં છું સ્મોલ એલ છે આ સ્મોલ એલ રાઈટ સેવ કર્યું એન્ડ F5 કરંટ વીક ડે ઇન ફૂલ ટેક્સ્યુઅલ ફોર્મેટ તમે કહેશો ફૂલ ટેક્સ્યુઅલ ફોર્મેટ એટલે સ્પેલિંગ તો સ્પેલિંગ જ હોય ના આ જ વસ્તુને આપણે બીજી રીતે લખશું ને તો ખાલી 3 જ લેટર આપશે રાઈટ નાવ ફૂલ સ્પેલિંગ ઇઝ ધેર બરાબર આખી આખો સ્પેલિંગ છે આજે થર્સડે છે એટલે એણે આપ્યું છે કે થર્સડે બરાબર તમે ડેટ જોઈ લો એટલે ખ્યાલ આવી જાય જો હવે આપણે જોઈએ અહીંયા કે સ્મોલ એસ એલ છે એ શું કામ કરે છે લોઅર કેસ એલ અ ફૂલ ટેક્સ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ અ ડે બરાબર આજે વીકનો કેટલામો દિવસ છે આઈ મીન કયો દિવસ છે એનું આખું સ્પેલિંગ આપે છે તમને ઓકે હવે આપણે લઈએ છીએ કેપિટલ ડી આની બાજુમાં જ બધા મૂકી શકાય સ્પેસ છોડતું જવાય એટલે તમને થોડુંક ડિફરન્ટ લાગે બરાબર કેપિટલ ડી મૂકું છું અહીંયા આવું છું F5 અગેન થર્સડે પણ ખાલી પહેલા 3 લેટર બરાબર એટલે બે રીતે ડે લખી શકાય જે તમને પ્રિફરેબલ હોય એક પેરામીટર તમે મૂકી શકો એલ લખવું હોય ફૂલ ડે લખવું હોય તો એલ આપી શકાય અને તમને એવું લાગે કે મને 3 જ કેરેક્ટર જોઈએ છે તો ડી આપી શકાય જો અહીંયા ત્રીજો કે બીજો જ પેરામીટર આપેલો છે કે વોટ ઇઝ ડી
અ ટેક્સ્ચ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ અ ડે પણ થ્રી લેટર્સ, પેલા ત્રણ લેટર જે આવતા હોય એ જ, બરાબર, એનાથી વધારે કંઈ નથી આપવાનું. ઓકે, નેક્સ્ટ આવે છે આપણે 1 2 3 4, ચારે ચાર લઈ લીધા, બરાબર. હવે આપણે આ પાંચમું એસ પણ લઈ લીધું છે. હવે આપણે ડબલ્યુ નો યુઝ કરીએ. રેન્ડમલી કોઈ પણ યુઝ કરી શકાય, કોઈ ફિક્સ ફોર્મેટ નથી. સ્મોલ ડબલ્યુ લઉં છું હું, સ્મોલ ડબલ્યુ, બે ડબલ્યુ છે, કેપિટલ પણ છે અને સ્મોલ પણ છે. ઓકે, 4 આવે છે. હવે આપણા આખી ડેટમાં 4 ક્યાંય આવતું નથી, 24 છે, તો 24 નો 4 નથી. ધીસ ઇઝ, લુક એટ ધીસ, ડે નંબર, નંબરની અંદર આપે છે કે કેટલામો દિવસ છે વીકનો. આપણે ડબલ્યુ કરીએ છીએ ને, યસ, અ ન્યુમેરિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ ડે, દિવસનો ન્યુમેરિક. આપણે કેમ થર્સડે કહીએ છીએ, તો થર્સડે એટલે વીકનો ફોર્થ ડે કહેવાય. જો એને ઝીરોથી કન્સિડર કર્યું છે, 0 for સન્ડે થી લઈને 6 for સેટરડે, એટલે આજે થર્સડે છે તો ઓબ્વિયસલી 4 જ આવે. પછી ફ્રાઈડે હોય તો 5 આવે અને સેટરડે હોય તો 6 આવે, લાઈક ધીસ. એટલે સ્મોલ ડબલ્યુ છે એ વીકના કેટલામો દિવસ છે ને એનું ન્યુમેરિક રિપ્રેઝન્ટેશન છે, બરાબર. હવે કેપિટલ ડબલ્યુ જોઈ લઈએ આપણે એક વખત. વોટ ઇઝ કેપિટલ ડબલ્યુ? છે તો ખરી જ, એઝ ફાર એઝ આઈ નો, ધેટ્સ 39. ઓકે, 39 મે બી કદાચ વીક નંબર હોઈ શકે, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, કદાચ એવું બનશે. યસ, વીક નંબર, યસ. ધ ISO 8601 આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની જે ઓફિશિયલ નંબર હોય એ પ્રમાણે આપેલો છે ISO આ નંબર. વીક નંબર ઓફ યર, યરના કેટલામું વીક છે, તો આ 39th વીક છે. એણે કીધું છે કે વીક છે ને એ મંડેથી સ્ટાર્ટ થાય છે એના પ્રમાણે, બરાબર. ઘણી વખત આપણે સન્ડેથી કેલ્ક્યુલેટ કરતા હોય તો એક દિવસ એક વીક વધારે આવી જાય, તો એમ નહીં, પણ આ મંડેથી સ્ટાર્ટ કર્યું છે એટલે 39th વીક છે યરનું, 39મું, રાઈટ, ધેટ ઇઝ કેપિટલ ડબલ્યુ. પછી આપણે લઈએ છીએ, હજી એક વસ્તુ લઈ લઈએ, ઘણા બધા છે પણ બધા આપવાની જરૂર નથી, સ્પેસ કરી અને કેપિટલ એફ, એફ આપું છું. એન્ડ અહીંયા આવીએ છીએ આપણે મંથનું ફૂલ ટેક્સ્ચ્યુઅલ રિપ્રેઝન્ટેશન, બરાબર. આમાં પણ ત્રણ કેરેક્ટર વાળું આવે છે, એફ કેપિટલ આપીએ એટલે ફૂલ મંથ રિપ્રેઝન્ટેશન આવે ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટમાં, આખે આખો સપ્ટેમ્બર જે કરંટ છે ને એ, બરાબર. કેમ કે આપણે કઈ બીજો પેરામીટર આપ્યો નથી એટલે એ બધું કરંટ મંથનું, કરંટ ડે નું જ કહેશે. ઓકે, હવે હું આપું છું સ્મોલ એફ, આપ્યું હતું લગભગ એ લોકોએ, બટ મને એક્ઝેક્ટલી યાદ નથી કે સ્મોલ એફ થી કઈ આવે છે કે નહીં, એટલે આપણે ક્યાંય રિસ્ક નથી લેવું. એમ ન્યુમેરિક, યસ, હા, જો કેપિટલ એમ છે ને, કેપિટલ એમ, એનાથી સેમ વસ્તુ આવશે પણ એવું કે છે કે ત્રણ જ લેટર આવશે, ત્યાં જ લખેલું હતું એટલે મેં ત્યાંથી જ જોયું છે, બીજે ક્યાંયથી નહીં, ત્યાં જોયું. અ શોર્ટ ટેક્સ્ચ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ અ મંથ, થ્રી લેટર્સ, બરાબર. હવે આવી જ રીતે મારે મંથના ડિજિટ જોતા હોય, સોરી, કે 9 મંથ નંબર 9 છે આજે, 09 છે, તો એ પણ થઈ શકે છે. તો એની માટે પણ ઘણા બધા ટેગ આપે, સોરી, અલગ અલગ પેરામીટર્સ આપેલા છે. જો અહીંયા લખેલું છે એન, સ્મોલ એન એટલે ન્યુમેરિક રિપ્રેઝન્ટેશન ઓફ અ મંથ વિધાઉટ લીડિંગ 0, એટલે કે આ 9th મંથ છે ને સપ્ટેમ્બર એટલે 9, તો એમાં 09 નહીં આવે, 9 લખેલું આવશે, બરાબર. પછી બીજી વસ્તુ આપણે જોઈએ તો અ ન્યુમેરિક રિપ્રેઝન્ટેશન ઓફ અ મંથ કેની માટે છે, સ્મોલ એમ માટે. સ્મોલ એમ અને સ્મોલ એન છે ને એ બંને નંબર માટે યુઝ કર્યા છે એ લોકોએ, ફ્રોમ 01 to 12. જો અહીંયા 0 નથી લખેલું એટલે એમાં લીડિંગ 0 નહીં આવે, આમાં લીડિંગ 0 આવશે, બરાબર. પછી એવી રીતે કેપિટલ એલ નો યુઝ કરેલો છે એ આપણે જોઈ લઈએ, કેપિટલ એલ, બરાબર. જો શું કરે છે કેપિટલ એલ, કદાચ તમારું ધ્યાન હોય ને તમે જોયું હોય તો, કેપિટલ એલ સ્ટેન્ડ્સ ફોર લીપ યર. વેધર ઇટ્સ અ લીપ યર ઓર નો, 1 ઇફ ઇટ ઇઝ અ લીપ યર અને 0 અધરવાઇઝ. એટલે કહેવાનો મતલબ એવો છે કે 2020 ઇઝ અ લીપ યર, બરાબર, તો જ 1 રિટર્ન કરે, નહીં તો 1 રિટર્ન ના કરે. ઇફ યુ વોન્ટ ટુ ચેક, તો અહીંયા આવી તમારી જે સિસ્ટમની ડેટ છે ને એમાં યર ચેન્જ કરી નાખજો, 21 અથવા તો 19, તો એ 0 રિટર્ન કરશે એટલે ફોલ્સ રિટર્ન કરશે, 0 નહીં આવે પણ ફોલ્સ રિટર્ન કરશે. એટલે આ જે એલ કેરેક્ટર છે ને એ તમને જો લિપિયર હોય તો 1 આપે છે, અધરવાઇઝ 0 આપે છે, બરાબર. એટલે તમારે કદાચ ચેક કરાવડાવવું હોય તો તમે લખી શકો કે ડેટ ઓફ એલ જો આવે
જો ટ્રુ આવે તો કહેવાનું ઇટ્સ અ લીપ યર, જો ટ્રુ ના આવે તો કહેવાનું ઇટ્સ નોટ અ લીપ યર. એટલે એમ પણ કરાવી શકાય છે. તો બીજા ઘણા બધા પેરામીટર્સ છે જે આપણને એવું લાગશે તો લેટર ઓન કેરી ઓન કરશું આપણે આ બધી વસ્તુને. કરંટ યર, સોરી અવર, મિનિટ અને સેકન્ડ બધી વસ્તુ આપે છે, ઇન્કલુડિંગ એએમ પીએમ પણ આપે છે. બરાબર, અત્યારે કેટલા વાગ્યા છે, એએમ છે કે પીએમ છે એ પણ બધી વસ્તુ આપે છે. ધીસ ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધ સિંગલ ફંક્શન દેટ ઇઝ ડેટ. અને આ બધી વસ્તુ છે એને ફોર્મેટ કહેવાય છે, આ એના ફોર્મેટ છે. જો અહીંયા લખેલું છે ધ ફોર્મેટ, બરાબર, અને દરેકે દરેકનું ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે. જો તમારે જોવું હોય તો પ્લીઝ રિફર ધીસ વેબસાઇટ ઓર એની અધર વેબસાઇટ કે જેમાં પીએચપી ડેટ ફંક્શન્સ આપતા હોય છે, રાઈટ. અને તમારી આઈ થિંક બુકમાં પણ આપેલું હશે, પણ મને લાગે છે ત્યાં સુધી બહુ બધું છે એટલે કદાચ આટલા બધા ન આપેલા હોય પેરામીટર. તો ડોન્ટ વરી, તમે તમારી જાતે એક એક પેરામીટર આવી રીતે નેટ ઉપરથી જોઈને ચેક કરી શકો છો. અધરવાઇઝ આઈલ ગીવ યુ, રાઈટ. પણ આટલા ઇનફ છે આપણી માટે અત્યારે. હજી આપણે ડેટ આ જોઈ લીધી, આપણે મંથ જોઈ લીધું, આપણે વીક જોઈ લીધું, યર જોવાનું બાકી છે. તો હું વાય લખી નાખું છું, કેપિટલ વાય છે ને એની માટે યુઝ થાય છે. લુક એટ ધીસ, છે 2020, રાઈટ. આને પણ એવું છે, છેલ્લા બે ડિજિટ મૂકવા કે ના મૂકવા એ પણ તમે ડિસાઇડ કરી શકો છો. ખાલી 20 રાખવો છે કે 2020 રાખવું છે એ પણ નક્કી કરી શકાય છે. બટ ધેર મે બી સમ કન્ડિશન ઓવર ધેર કે અમુક યર પહેલાના જ હતા તો એને આપણે 4 ડિજિટમાં મૂકવા પડે છે, અમુક પછીનાને 2 ડિજિટમાં મૂકવા જોઈએ અથવા તો મૂકી શકાય, તો એ પણ છે. અને સ્મોલ વાય આપો તો એક એક છેલ્લા 2 ડિજિટ આપે છે. યસ ઇટ ઇઝ, છે ને. એટલે અમુક કેરેક્ટર્સ છે એ તમે યાદ રાખી શકો છો, બધા કેરેક્ટર્સ યાદ રાખવાની જરૂર નથી. વેન એવર યુ રિક્વાયર યુ કેન યુઝ ઇટ, બરાબર. તો ચેક કરી લ્યો કે કયો પેરામીટરની જરૂર છે એ કરી શકાય. આ અત્યારે જે આપે છે એ કરંટ ડેટને, આપણી જે સિસ્ટમ ડેટ હોય ને, સિસ્ટમ ડેટ એને ધ્યાનમાં લઈને આપે છે. તમે સિસ્ટમ ડેટ બદલાવી નાખશો અહીંયા આવીને, હું નથી કરતી, તમને આવડે છે બદલાવતા, એટલે અહીંયા આવી અને તમે સિસ્ટમ ડેટ બદલાવો ને, જ્યાં લખ્યું છે ચેન્જ ડેટ એન્ડ ટાઈમ સેટિંગ, એટલે તરત જ આ જે કંઈ પણ આઉટપુટ આજનું આપે છે એની બદલે તમે જે તે ડેટ સિલેક્ટ કરી છે એનું આપશે, રાઈટ. તો આ આપણે એક જ ફંક્શન અત્યારે રાખીએ છીએ, આનાથી વધારે હું કંઈ કરાવતી નથી. ઓકે,